વડોદરામાં કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવત ભાન ભૂલ્યા છે. પ્રધાનમંત્રી મોદી વિશે અભદ્ર શબ્દોનો પ્રયોગ કર્યો છે. વિવાદ થતા નરેન્દ્ર રાવતે ટ્વીટ ડિલીટ કરી છે. 2014માં મણિશંકર અય્યરે પણ મોદી સામે અભદ્ર શબ્દોનો પ્રયોગ કર્યો હતો. મણિશંકર અય્યરનું નિવેદન કોંગ્રેસે ભારે પડ્યું હતું. હવે નરેન્દ્ર રાવતના ટ્વીટથી કોંગ્રેસ ટેન્શનમાં આવી ગઈ છે. વડોદરાના કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવતે ટ્વીટ કર્યું, ભાન ભૂલી ગયા, પ્રધાનમંત્રી સામે અપશબ્દો લખ્યા, ત્યારબાદ તેમને રિયલાઇઝ થયું, ભાન થયું, તો એ શબ્દો હટાવ્યા. વિવાદ થતા નરેન્દ્ર રાવતે એ ટ્વીટ ડિલીટ કરી નાખ્યું છે. ગુજરાતના વડોદરાના એક નેતા નરેન્દ્ર રાવતે પ્રધાનમંત્રીને અપશબ્દો કહ્યા. રવિ અગ્રવાલ જોડાયા છે. રવિ, નરેન્દ્ર રાવત જે શબ્દો લખ્યા છે, કયા પ્રકારના શબ્દો હતા અને શા માટે આ પ્રકારનું નિવેદન? બિલકુલ, જો વાત કરવામાં આવે તો જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી હતી 2017માં, તે વખતે કોંગ્રેસના એક મોટા નેતા મણિશંકર અય્યરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે જે શબ્દોનો ઉચ્ચારણ કર્યો હતો, એ જ શબ્દ વડોદરા કોંગ્રેસના નેતા અને ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા નરેન્દ્ર રાવત દ્વારા ટ્વીટ કરીને લખવામાં આવ્યો છે, જેમાં તેમણે તેમના ટ્વીટમાં નરેન્દ્ર મોદી માટે અપશબ્દોનો પ્રયોગ કર્યો છે, જેમાં ખાસ કરીને તેમણે જે રીતે મણિશંકર અય્યરે નરેન્દ્ર મોદીને નીચ કહ્યા હતા, તે જ રીતના જે નરેન્દ્ર રાવતે પણ પોતાના ટ્વીટમાં તેમને નીચ કરીને શબ્દોનો ઉલ્લેખ કર્યો છે. તેમનું ટ્વીટ વાયરલ થયા બાદ જે રીતના બીજેપીના નેતાઓ ક્યાંક ને ક્યાંક તેમના વિવાદમાં તેમને ઘેરવા લાગ્યા હતા અને તેના કારણે મોટો વિવાદ થવાનો હતો, જેના કારણે તેમને તાત્કાલિક એક કલાકમાં જ પોતાનું ટ્વીટ ડિલીટ કરી દીધું છે અને પોતે ટાઈપિંગ મિસ્ટેકથી એ લખાઈ ગયું હોવાનું તેમને બચાવ કર્યો છે. પરંતુ ચોક્કસથી જે રીતના નરેન્દ્ર મોદી વિરુદ્ધમાં જે આ પ્રકારનું અપશબ્દોનો જે ઉપયોગ કર્યો છે, તેનાથી ગુજરાતમાં કોંગ્રેસને ચોક્કસથી દેશભરમાં આની અસર પડી શકે છે. આવનારા લોકસભા ચૂંટણીમાં આ મુદ્દો બીજેપી બનાવી શકે છે, કારણ કે મણિશંકરે જયારે ઉત્તરણ કર્યું હતું તે વખતે પણ નરેન્દ્ર મોદીએ ખુદ વિધાનસભાની ચૂંટણીમાં એનો મુદ્દો બનાવ્યો હતો અને ફરી વખત જયારે કોંગ્રેસના જે પ્રવક્તા છે ગુજરાતના, તેમને આ શબ્દોનું ઉત્તરણ કરતા ચોક્કસથી કોંગ્રેસ માટે મુશ્કેલી વધી શકે. બિલકુલ આભાર રવિ. તો આ કોંગ્રેસ માટે વધુ એક નેતા, ગુજરાત લેવલે આ પ્રકારની રાજનીતિ ન થવી જોઈએ. હાલાકી એક શબ્દ બ્રહ્મ છે, એક શબ્દ બહેકાવી શકે, એક શબ્દ બહેકાવી શકે. આ નેતાઓ શું બહેકાવાનું કામ કરી રહ્યા છે આ પ્રકારના શબ્દો લખીને? અનેક સવાલો હાલમાં ઊભા થઈ રહ્યા છે આ પ્રકારની રાજનીતિ પર.